नमस्कार मित्रों, आंकड़ाशास्त्रना लेक्चर नंबर 7 अंदर आप सौनु हार्दिक स्वागत करूँ छू। मध्यस्थनी अंदर आपणे थोड़ाक आगळ वधीए। गया लेक्चरनी अंदर मध्यस्थना आपणे 4-5 दाखलाओ गण्या अने 2 दाखला मैं तमने होमवर्कनी अंदर आप्या। हूँ आशा राखूँ के ई दाखलाओ तमे व्यवस्थित रीते गण्या हशे। हवे आपणे मध्यस्थनी अंदर थोड़ाक आगळ वधीए। जो आगळनो दाखलो छे, एक वर्गना 9 विद्यार्थीओनी ऊंचाई सेंटीमीटर में नीचे प्रमाणे से 155, 160, 145, 149, 150, 147, 152, 144, 148 9 अवलोकनों आपेला से। तो पहला सौ प्रथम तमारे याद रखवानुं, मध्यस्थ जारे शोधवानो होय कोईपण अवलोकन गमे एटला अवलोकन आपेला होय पहला चढ़ता क्रम में गोठवी देवाना। शुं करवानुं? पहला चढ़ता क्रम में गोठवी देवाना। तो जोईए आगळ आपेल अवलोकनो, आपेल अवलोकनो ने चढ़ता क्रम में गोठवता। आपणे ने पहला चढ़ता क्रम में गोठवी एटले सौथी नानी संख्या जुओ, सौथी नानुं अवलोकन क्यूँ आवशे? सौथी नानुं अवलोकन थशे अहींया 144। सौथी नानुं अवलोकन 144, तो अहीं सौ प्रथम आवशे 144। अल्पविराम 144 थी आगळ 145, 145 थी आगळ 146 नथी 147, 147 पछी 148, 148 पछी 149, 149 पछी 150, 150 पछी 152, 152 थी आगळ आवशे 155 अने छेल्ले आवशे 160। छेल्ले जे अवलोकन वधशे सौथी मोटो अवलोकन थाय, सौथी नानो अवलोकन 144 अने सौथी मोटो अवलोकन 160। हवे जोईए आगळ एन केवा छे। जुओ अहींया एन से 9 छे અને પહેલાં ખાસ અવલોકન ગણી લેવાના 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, એટલે ઉપર 9 થવા જોઈએ। એન બરાબર 9 એ અયુગ્મ છે। 9 કેવી થાય ભાઈ? અયુગ્મ થાય। તો અયુગ્મ માટે સૂત્ર છે, તેથી મધ્યસ્થ કેપિટલ એમ બરાબર एन प्लस 1/2 छेद में 2 मू अवलोकन, एन प्लस 1/2 मू अवलोकन। एन एन ने किंमत जुओ 9, 9 प्लस 1/2 मू अवलोकन, एन प्लस 1 9 वत्ता 1 10, 10 ना छेद में 2 मू अवलोकन। દસના છેદમાં 2 એટલે 5, એટલે કયું અવલોકન થશે આગળ? પાંચમું અવલોકન થાય બરાબર, પાંચમું અવલોકન। તો હવે અહીંયા આપણે અવલોકનોની અંદર 5 અવલોકન ગણીએ, 1, 2, 3, 4 અને 5। પાંચમું અવલોકન કયું આવશે? સોરી, ચડતા ક્રમમાં જે ગોઠવેલા છે ને એ જોવાનું છે, આ જોવાના નથી, આને હવે ધ્યાનમાં લેવાનું નથી। જુઓ અહીંયા તમે ચડતા ક્રમમાં ગોઠવી દો પછી આને ભૂલી જવાના। અહીંયા જુઓ 1, 2, 3, 4 અને 5, તો અહીંયા પાંચમું અવલોકન આવશે 149। તો આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો થાય? 149 સેન્ટીમીટર। સેન્ટીમીટર અહીંયા આપણે સીએમ એટલે સેન્ટીમીટર, બરોબર છે? નીચે લખવાનું આમ, આપેલ માહિતીનો મધ્યસ્થ અથવા 12 વિદ્યાર્થીઓની ઊંચાઈ નો મધ્યસ્થ 149 સેન્ટીમીટર મળે, અથવા આપેલ માહિતીનો મધ્યસ્થ 149 સેન્ટીમીટર મળે। સમજાય છે? જુઓ દાખલો, દાખલા બહુ જ સરળ અને સરસ દાખલાઓ છે, તમારે આગળના ધોરણમાં પણ બહુ ઉપયોગી એવા દાખલાઓ છે।
सौ प्रथम आपेल माहिती ने आपेल अवलोकनों ने चढ़ता क्रम में गोठवो, एननी संख्या नक्की करो, एन युग्म से कि अयुग्म से, अयुग्म हो तो एनी मुजब सूत्र आवशे, युग्म हो तो ई मुजब सूत्र आवशे, ने ई मुजब तमे सूत्रनी अंदर किंमत मूकशो तो छेले तमने आंसर 149 मळशे। चलो आगळनो दाखलो जोईए। 20 विद्यार्थीओना 10 माथी मेळवेल गुण नीचे प्रमाणे छे। 10 गुणनी एक कसोटी लीधी, एना एमांथी मेळवेल मार्क जुओ। 20 विद्यार्थीओना गुण छे 4 6 5 9 3 2 7 7 6 5 4 9 10 10 3 4 7 6 9 અને 9। હવે 20 વિદ્યાર્થીઓના ગુણ આપેલા છે, 10 માંથી મેળવેલ ગુણ, તો સૌ પ્રથમ અહીંયા આપણને જે માહિતી આપેલી છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવી પડશે। શું કરવું પડશે? ચડતા ક્રમમાં ગોઠવવી પડશે। તો જોઈએ આગળ। જુઓ હવે આપેલ માહિતીને અથવા આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા એટલે પહેલાં જોવાનું, સૌથી નાનું અવલોકન જુઓ, એક નથી, આગળ બે જુઓ, એક જ વખત છે તો બે, પછી આગળ ત્રણ તો ત્રણ, બે વખત છે એટલે ત્રણ ત્રણ, આ રીતે લખવાના। ખાસ આપણે આવો એક આગળનો દાખલો પણ જોઈ ગયા કે જ્યારે અવલોકન પુનરાવર્તન પામે ત્યારે એને બે વખત લખી જ નાખવાના ક્રમમાં। ત્રણ પછી આગળ ચાર, હવે જોઈ લો ખાસ, ત્રણ છે એ ભૂલાઈ નથી જતા ને, તો ચાર જો, એક બે અને ત્રણ વખત છે તો ચાર ચાર અને ચાર। આગળ આવશે પાંચ તો પાંચ પાંચ, બે વખત છે એટલે પાંચ અને પાંચ। આગળ છ જુઓ, છ છે એ એક બે, કુલ ત્રણ વખત છે એટલે છ છ છ। આગળ જુઓ છ પછી આવશે સાત, તો સાત કેટલી વખત છે? એક બે અને ત્રણ વખત, તો અહીંયા લખવાનું સાત અલ્પવિરામ સાત અલ્પવિરામ સાત। સાત પછી આવશે આઠ, તો આઠ અવલોકન છે એક કેવા જુઓ, તો આઠ સી એકે વખત નથી તો એ લખવાનું નથી। આગળ નવ, નવ માટે જુઓ, નવ કેટલી વખત છે? એક બે ત્રણ અને ચાર વખત છે, નવ 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 અને નવ। હવે નવ પછી છેલ્લે આવશે દસ, તો દસ સી બે વખત છે, એક અને બે વખત, તો અહીંયા લખશું દસ અને દસ। હવે જુઓ ગણી લઈએ આપણે, વીસ થાય છે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ। તો અહીંયા આપણે વીસ અવલોકન થાય એનું મતલબ એવું થાય કે અહીંયા જે માહિતી આપેલી છે એને આપણે વ્યવસ્થિત રીતે ચડતા ક્રમમાં ગોઠવી દીધી। હવે આપણે એન અયુગ્મ છે કે યુગ્મ છે એ નક્કી કરીએ, તો એન બરાબર વીસ, તો વીસ યુગ્મ થાય કે અયુગ્મ થાય? તો કે યુગ્મ, તો એન બરાબર વીસ એ યુગ્મ હશે। તો યુગ્મ માટે સૂત્ર, તેથી મધ્યસ્થ એમ બરાબર, મધ્યસ્થ કેપિટલ એમ બરાબર એનના છેદમાં બેમું અવલોકન પ્લસ એનના છેદમાં બે પ્લસ વનમું અવલોકન। અહીંયા હું ટૂંકમાં અવ લખું છું, એનું મતલબ કાંઈ બીજું નથી થતું, અવ એટલે અવલોકન, અવ એટલે અવલોકન, અને આખાના છેદમાં આવશે બે। હવે આપણે અહીંયા એનની કિંમત મૂકો, એન કેટલા છે જુઓની, વીસ, તો વીસના છેદમાં બે મૂ અવલોકન પ્લસ વીસના છેદમાં બે પ્લસ વનમું અવલોકન, અને આખાના છેદમાં આવશે બે। આગળ જોઈએ, આગળ જુઓ, વીસના છેદમાં બે દસમું અવલોકન। હવે આપણને ખબર છે બીજું જે અવલોકન આવે ને હંમેશા ક્રમશઃ આવે, અહીંયા દસમું હોય
तो अँ अगर मुद्दों है कारण के वीस वीस छेद में बे दस दस वत्ता एक अगियार एट अगियारमू अवलोकन अगियारमू अवलोकन छेद में आवशे बे। हवे जे अवलोकन आपणे अहींया चढ़ता क्रम में गोठवा से ए अवलोकन जोईए तो ई दसमू अवलोकन एक बे त्रण चार पांच छ सात आठ नव अने दस। दसमू अवलोकन छ थाय से अगियारमू अवलोकन पण छ ज थाय से बंने समान से तो अहींया लखशुं छ वत्ता छ छेद में बे छ वत्ता छ बार बारना छेद में बे बारना छेद में बे केटला आवशे छ आवशे। तो अहींया आपेल माहितीनो मध्यस्थ छ मळे नीचे लखवानुं आम वीस विद्यार्थीओना वीस विद्यार्थीओना दस माथी मेळवेल गुणनो मध्यस्थ मध्यस्थ छ गुण मळे अथवा छ मळे एम लखो तो पण चाले। एटले अहीं आपणने मध्यस्थ केटलो मळशे छ मळशे बराबर छे। एटले आवी कोई पण वधारे माहिती आपेल होय वधारे अवलोकनो आपेल होय एवी माहिती होय तो एनी माटे पण आवो दाखलो गणी शकाय। सौ प्रथम याद राखवानुं आपेल अवलोकनोने चढ़ता क्रम में गोठवा पछी शुं याद राखवानुं अवलोकनोनी संख्या युग्म छे के अयुग्म छे ई नक्की करवुं। एटलू नक्की करी नाखशो एटले आपणने दाखलो बहु सरळ बनी जाय अने सूत्रनी अंदर किंमत मूकशो एटले दाखलो बहु सरळ बनी जाय। जो आ दाखलाथी मध्यक करताय सरळ छे मध्यकनी अंदर शुं हतुं के आपेल अवलोकनोनो सरवाळो करवो पड़तो परंतु अहींया आपणे सरवाळो करवानो नथी सरवाळो आपणे करता ज नथी बराबर छे। तो मध्यस्थनी अंदर मध्यस्थना दाखलाओ छे मध्यक करता पण वधारे सरळ बने परंतु तमने खबर होवी जोईए क्यूँ सूत्र लागू पाड़वुं क्यूँ सूत्र लागू पाड़वुं। तो चलो एनी माटे थोड़ाक आगळ वधारे महावारा माटे वधारे दाखलाओ जोईए। जो आगळनो दाखलो कबड्डीनी एक टीम द्वारा मैचनी श्रृंखलामां मळेला अंक नीचे प्रमाणे छे सत्तर बे सात सत्यावीस पंदर पांच चौद आठ दस चौवीस अड़तालीस दस आठ सात अठार अने अठ्यावीस नो मध्यस्थ शोधो। तो अहींया जे तमने अवलोकनो आपेला छे ए अवलोकनो आपणे पहेला चढ़ता क्रम में गोठववा पड़शे। आपेल अवलोकनो ने आपेल अवलोकनो ने चढ़ता क्रम में गोठवता आपेल अवलोकनो ने चढ़ता क्रम में गोठवता आपणे चढ़ता क्रम में गोठवी दी। जो सौथी नानुं अवलोकन तो अहींया सीधो आवशे बे बे पछी जुओ बे पछी क्यों अवलोकन आवशे तो बे छे बीजी वार नथी पांच बे पछी सीधो अवलोकन आवशे पांच पांच पछी छ नथी सात सात छे बे वखत छे जुओ सात सात एटले अहींया लखशो आपणे सात 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 पछी आठ आठ एक ज सॉरी बे वखत आठ अने आठ एटले बे वखत लखशो। आगळ नव नथी दस तो दस पण बे वखत छे तो अहींया लखशो दस अने दस दस पछी आगळ अग्यार नथी बार नथी जो बार नथी तेर नथी चौद चौद पछी सीधू पंदर पंदर पछी सोळ नथी सत्तर तो अहींया सत्तर आवशे सत्तर पछी आगळ अठार हवे जुओ अठार पछी क्यूँ अवलोकन आवशे अठार पछी सीधू चौवीस चौवीस पछी सत्यावीस तो अहींया अवलोकन आवशे चौवीस पछी आवशे सत्यावीस सत्यावीस पछी आगळ अठ्यावीस अने अठ्यावीस पछी छेल्ले क्यूँ आवशे सौथी मोटो अवलोकन अड़तालीस। अहींया पहेला आपणे चढ़ता क्रम में गोठवताय ती खास ध्यान राखवू पड़े
वच्चे जो एक पण अवलोकन रही जाए भूलाई जाए तो आपणो माहितीनो मध्यस्थ से खोटो मळे। समझाय छे मित्रों? वच्चे एक पण अवलोकन जो चुकाई गयु होय तो ई माहितीनो मध्यस्थ आपने छेले खोटो मळे। तो जुओ पेला गणी लई 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16। અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16, તો 16 થઈ ગયા। હવે આપણે એન નક્કી કરીએ, એન કેવું છે? એન બરાબર 16, એન બરાબર 16 એ યુગ્મ છે। એન બરાબર 16 કેવા થાય ભાઈ? યુગ્મ છે। તો યુગ્મ માટે સૂત્ર છે મધ્યસ્થ એમ બરાબર, તેથી મધ્યસ્થ કેપિટલ એમ બરાબર એનના છેદમાં 2મું અવલોકન પ્લસ એનના છેદમાં 2 પ્લસ 1મું અવલોકન અને આખાના છેદમાં આવશે 2। એનના છેદમાં 2મું અવલોકન પ્લસ એનના છેદમાં 2 પ્લસ 1મું અવલોકન આખાના છેદમાં 2। બોલો, જુઓ એનની કિંમત, એન બરાબર તો 16 છે એટલે 16ના છેદમાં 2 મૂ અવલોકન પ્લસ 16ના છેદમાં 2 પ્લસ 1મૂ અવલોકન અને આખાના છેદમાં આવશે 2। 16ના છેદમાં 2, 16ના 2 વડે ભાગાકાર, 8મૂ અવલોકન પ્લસ 16ના છેદમાં 2 8, 8 ને 1 9મું અવલોકન અને આખાના છેદમાં આવશે 2। હવે જુઓ ચડતા ક્રમમાં જે આપણે અવલોકનો ગોઠવેલા છે એની અંદર 8મું વત્તા 9મું એ જે 2 અવલોકન છે એનો સરેરાશ લેવાનો છે, 2નો સરવાળો છેદમાં 2, તો 8મું અવલોકન 1 2 3 4 5 6 7 ને 8 કયું આવશે? 10 બરાબર 10 પ્લસ 9મું અવલોકન 14 અને છેદમાં 2, 10 વત્તા 14 24, 24ના છેદમાં 2, તો એમ બરાબર અહીંયા આપણને મળશે 24ના છેદમાં કેટલા થાય? 24ના છેદમાં 2 એટલે 12 મળે। તો અહીંયા આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો મળશે? 12 મળશે। જુઓ 8મું અવલોકન 1 2 3 4 5 6 7 8, તો 8મું અવલોકન 10, 9મું અવલોકન 14, 10 વત્તા 14 છેદમાં 2, 10 વત્તા 14 છેદમાં 2, 24, 24ના છેદમાં 2 એટલે 12, તો અહીંયા આપણે મળશે 12। તો આપેલ માહિતીનો મધ્યસ્થ મળશે 12। છેલ્લે લખવાનું, આમ આપેલ માહિતીનો મધ્યસ્થ બાર મળે। કેટલો મળશે? 12 મળશે। જોઈએ દાખલા નંબર 9। 1 થી 20 પ્રાકૃતિક સંખ્યાઓમાં 3ની ગુણિત હોય તેવી સંખ્યાઓનો મધ્યસ્થ શોધો। 1 થી 20 પ્રાકૃતિક સંખ્યા લેવાની છે, પરંતુ એની અંદર 3ની ગુણિત સંખ્યાનો મધ્યક શોધવાનો છે। તો પહેલા આપણે લખીએ 1 થી 20 પ્રાકૃતિક સંખ્યાઓ। અહીં 1 થી 20 પ્રાકૃતિક સંખ્યાઓ, 1 થી 20 પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ થશે? જુઓ 1 થી 20, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને છેલ્લે આવશે 20। 1 થી 20 પ્રાકૃતિક સંખ્યા લીધી। હવે જુઓ એમાંથી કઈ સંખ્યા લેવાની છે? 3ની ગુણિત હોય એવી, એટલે 3ના ઘડિયામાં આવતી હોય। આપણે ગુણિત આગળના એક મધ્યકના દાખલામાં આવ્યું હતું કે એટલાનો ગુણિત હોય, તો અહીંયા છે 3નો ગુણિત, એનું મતલબ એવું થાય 3ના ઘડિયામાં આવતું હોય, તો 3ના ઘડિયામાં આવતા હોય એવા 3, 3 2 6,
ત્રણ તીરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર, હવે ત્રણ સત્તા એકવીસ છે પરંતુ એક થી વીસ માં આવતા નથી, તો અહીંયા લખશું તેથી ત્રણ ની ગુણિત સંખ્યાઓ, ત્રણ ની ગુણિત સંખ્યાઓ કઈ કઈ થશે? ત્રણ, છ, નવ, બાર, પંદર અને અઢાર છે. તો અહીંયા આપણને ત્રણની ગુણિત સંખ્યાઓ કેટલી મળે? જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ સંખ્યા મળે ત્રણની ગુણિત હોય એવી. ત્રણની ગુણિત છ સંખ્યા મળે છે, સમજાશે ને? જુઓ, અને એ બધી જુઓ ચડતા ક્રમમાં છે, એટલે અહીંયા આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની જરૂર નથી. હવે આપણે એન કેટલા છે જોઈએ. એન બરાબર છ, ત્રણની ગુણિત લેવાની છે, એટલે એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ એ યુગ્મ છે. કેવું છે ભાઈ? યુગ્મ છે. એન બરાબર છ એ યુગ્મ છે. અહીંયા એન છે યુગ્મ છે, તેથી હવે આપણે મધ્યસ્થ શોધવાનું સૂત્ર આવશે. તેથી મધ્યસ્થ કેપિટલ એમ બરાબર એનના છેદમાં બેમું અવલોકન પ્લસ એનના છેદમાં બે પ્લસ વનમું અવલોકન, અને છેદમાં કેટલા આવશે? છેદમાં બે. હવે આગળ આપણે આ બાજુ કિંમત મૂકીએ. એનની કિંમત જુઓ કેટલી છે? છ, એટલે છ ના છેદમાં બેમું અવલોકન પ્લસ છ ના છેદમાં બે પ્લસ વનમું અવલોકન, અને આખાના છેદમાં આવશે બે. છ ના છેદમાં બેમું અવલોકન વત્તા છ ના છેદમાં બે પ્લસ વનમું અવલોકન. છ ના છેદમાં બે એટલે ત્રણ, ત્રણમું અવલોકન પ્લસ છ ના છેદમાં બે ત્રણ, ત્રણ વત્તા એક ચારમું અવલોકન છેદમાં બે. હવે અહીંયા આપણે વાત કરી ત્રણમું અવલોકન અને ચારમું અવલોકન કયું છે. જુઓ, એક, બે, ત્રણ, ત્રણ એટલે નવ અને ચોથું અવલોકન બાર. નવ વત્તા બાર છેદમાં બે, નવ વત્તા બાર કેટલા થશે? એકવીસ. એકવીસના છેદમાં બે, એકવીસને બે વડે ભંગાકાર કરો, એકવીસ ભાંગ્યા બે એટલે દસ પોઈન્ટ પાંચ. તો અહીંયા આપણને આપેલ માહિતીનો મધ્યસ્થ દસ પોઈન્ટ પાંચ મળે. છેલ્લે લખશું આમ, આપેલ માહિતીનો મધ્યસ્થ દસ પોઈન્ટ પાંચ મળે. તો અહીંયા ખાસ રકમ સમજવી પડે. એક થી વીસ પ્રાકૃતિક સંખ્યા લેવાની કીધી, ઘણા જુઓ આગળ રકમ ન વાંચે, ત્રણની ગુણિત છે એવું વાંચતા નથી, ડાયરેક્ટ એક થી વીસ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ મેળવી નાખે એટલે તમને સીધો ઝીરો માર્ક મળે. આગળ ખાસ તમારે રકમ વાંચવી પડે, ત્રણનો ગુણિત હોય તેવી સંખ્યાઓનો મધ્યસ્થ લેવાનો છે. એક થી વીસ લેવાની છે પરંતુ એની વચ્ચેથી ત્રણની ગુણિત જે આવતી હોય એ જ સંખ્યાઓ લેવાની છે. તો ત્રણની ગુણિત સંખ્યાઓ આપણને છ મળે તો એનો મધ્યસ્થ આપણે છેલ્લે મળશે દસ પોઈન્ટ પાંચ. આગળનો એક દાખલો જોઈએ. દાખલા નંબર આગળનો દાખલો છે અવલોકનો, એક્સ વત્તા એક, એક્સ વત્તા બે, એક્સ વત્તા ત્રણ, એક્સ વત્તા ચાર, એક્સ વત્તા પાંચ, એક્સ વત્તા છ, એક્સ વત્તા સાત, એક્સ વત્તા આઠ અને એક્સ વત્તા નવનો મધ્યસ્થ શોધો. અહીંયા જુઓ અવલોકનો છે અજ્ઞાત આપેલા છે. કેવા આપેલા છે? અજ્ઞાત અવલોકનો આપેલા છે. અજ્ઞાત એટલે આપણે સંખ્યા જાણતા નથી. એક્સની કિંમત આપણને ખબર નથી, એક્સની કિંમત કેટલી લેવી, એક્સની કિંમત કેટલી લેવી આપણને ખબર નથી. જુઓ, એક્સની કિંમત તમે એક લઈ શકો, બે લઈ શકો, પણ અહીંયા તમને માહિતીમાં આપેલ નથી એક્સની કિંમત કેટલી લેવી, એટલે આને આપણે અજ્ઞાત અવલોકન છે એવું કહેવાય. કેવું કહેવાશે? અજ્ઞાત અવલોકન છે. તો જ્યારે અજ્ઞાત અવલોકનનો મધ્યસ્થ શોધવાનો હોય, મધ્યક શોધવાનો હોય અથવા તો બહુલક શોધવાનો હોય, ત્યારે હંમેશા યાદ રાખવાનું અજ્ઞાત અવલોકનનો મધ્યસ્થ અજ્ઞાત સ્વરૂપમાં જ આવે. કેવું આવશે? અજ્ઞાત સ્વરૂપમાં જ આવશે. તો જોઈએ આપણે અહીંયા જુઓ, પહેલા આપણે આપેલ જે અવલોકનો છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવશું. હવે પ્રશ્ન એ થાય કે સૌથી નાનું અવલોકન છે અહીંયા તો અજ્ઞાત છે, તો આપણને ખબર કઈ રીતે પડે
કે સૌથી નાનું અવલોકન કયું થાય, સૌથી મોટું અવલોકન કયું થાય? તો જુઓ, અહીંયા જોડાયેલા છે એક્સ વત્તા એક, એક્સ વત્તા બે. માની લો કે તમે એક્સની કિંમત ત્રણ લો છો, કેટલી ત્રણ લો છો, તો અહીંયા ત્રણ વત્તા એક કેટલું મળશે? ચાર મળે. ત્રણ વત્તા બે પાંચ મળે. ત્રણ વત્તા ત્રણ છ મળે. ત્રણ વત્તા ચાર સાત મળે. મળશે ને આ રીતે? તો આ રીતે ક્રમ તમે ક્રમ જ આગળ વધતા જાઓ એટલે સૌથી મોટું ત્રણ વત્તા નવ બાર આવે. તોય સૌથી નાનું અવલોકન તો કયું આવશે? એક્સ વત્તા એક જ આવવાનું છે. કારણ કે અહીંયા જો પ્લસ વન, તમે કોઈ પણ કિંમત ધારો છો એની અંદર એક એડ કરો, પછી આગળના અવલોકન બે એડ થાય, પછી ત્રણ એડ થાય, ચાર એડ થાય, એ રીતે છેલ્લા અવલોકનમાં પ્લસ નવ થાય, નવ એડ થાય છે. તો એનો મતલબ એવું થાય કે સૌથી નાનું અવલોકન એક્સ વત્તા એક અને સૌથી મોટું અવલોકન એક્સ વત્તા નવ થશે. તો અહીંયા જુઓ, આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા કઈ રીતે આવશે? એક્સ વત્તા એક, એક્સ વત્તા બે, એક્સ વત્તા ત્રણ, એક્સ વત્તા ચાર, એક્સ વત્તા પાંચ, એક્સ વત્તા છ, એક્સ વત્તા સાત, એક્સ વત્તા આઠ અને છેલ્લે એક્સ વત્તા નવ આવશે. હવે અહીંયા આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધા. તો હવે જોઈએ આગળ એન. એન બરાબર કેટલા થશે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. નવ એ કેવા છે ભાઈ? અયુગ્મ છે. તો અયુગ્મ માટે તો સિમ્પલ સૂત્ર છે, તેથી મધ્યસ્થ એમ બરાબર એન પ્લસ વન છેદમાં બે મૂ અવલોકન. એન પ્લસ વન છેદમાં બે મૂ અવલોકન. એન ની કિંમત નવ, નવ પ્લસ વન બાય ટુ મૂ અવલોકન. એન પ્લસ વન, નવ વત્તા એક દસ, દસ ના છેદમાં બે મૂ અવલોકન. આગળ દસ ના છેદમાં બે એટલે પાંચ મૂ અવલોકન. દસ ના છેદમાં બે તમે કરશો એટલે કેટલું આવશે? પાંચમું અવલોકન. તો જો પાંચમું અવલોકન કયું છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ, એક્સ વત્તા પાંચ. તો અહીંયા આપણને આપેલ માહિતીનો મધ્યસ્થ મળશે એક્સ વત્તા પાંચ. જો આપણે આગળ વાત કરીએ, આપેલ માહિતીનો મધ્યસ્થ પણ અજ્ઞાત મળે છે. તો અહીંયા આપેલ માહિતીનો મધ્યસ્થ મળે છે એક્સ વત્તા પાંચ. છેલ્લે લખવાનું આમ, આપેલ માહિતીનો મધ્યસ્થ એક્સ વત્તા પાંચ મળે. તો અહીંયા આ રીતે આખો દાખલો કમ્પ્લીટ થાય. હવે આવા બે થી ત્રણ દાખલા હું તમને હોમવર્કની અંદર આપું છું અને ફરીથી આપણે હવે લેક્ચર નંબર આઠની અંદર મળીશું.